गुड मॉर्निंग स्टूडेंट, हाउ आर यू? माई सेल्फ प्रोफेसर अमित कलोला एंड आवर सब्जेक्ट इज वाटर सप्लाई एंड सैनिटरी इंजीनियरिंग एंड टुडे वी हैव डिस्कस द टॉपिक्स द रिसाइकलिंग ऑफ द वेस्ट वाटर एंड द सॉलिड वेस्ट चैप्टर इज रिसाइकलिंग एंड द रिफ्यूज ऑफ वेस्ट वाटर यूटिलाइजेशन एंड द मैनेजमेंट ऑफ द सॉलिड वेस्ट कलेक्शन ऑफ सिस्टम्स disposal of solid waste and recycling of solid waste. Dear student, in the last lecture we have discussed about the list of requirement for the maintenance of sewers, function of the each maintenance equipment and tools, selection of the equipment for the given maintenance job, explosion in the sewers and safety measure for sewer men. And last topic we have discussed about the test of sewer, air test, color water test, hydraulic test, smell test and smoke test. So now today we start with the recycling of waste water and solid waste. Recycling and the reuse of waste water. Recycling and the reuse of the waste water. એટલે ગંદા પાણીનો પુનઃ ઉપયોગ. કોઈ પણ આપણા સજીવ માટે પાણીની જરૂરિયાત છે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને પૃથ્વીની સરફેસ ઉપરથી દિન પ્રતિદિન પાણીનો સ્ત્રોત ઓછો થઈ રહ્યો છે. ભૂગર્ભ જળનું લેવલ પણ વધુને વધુ આપણે નીચે જતું જાય છે. તો દરેક પાણીનો વપરાશ વધી રહ્યો છે અને જેટલા રેટથી પાણીનો વપરાશ વધે છે તેટલા રેટથી પાણીના સ્ત્રોતમાં પાણીનું રિચાર્જ થતું નથી. તો હવે પછીના જે ડેકેડ્સ આવશે તે માનવજીવન માટે સૌથી મોટો પ્રશ્ન પાણીનો હશે એવું આપણે માનવામાં આવે છે કે હવે પછી દેશ વચ્ચે પાણી માટેના વોર્સ થશે, યુદ્ધો થશે. તો આવા સંજોગોમાં પાણીનો બગાડ ઓછો થાય અને ગંદા પાણીનો યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને પૂર્ણ ઉપયોગ લેવામાં આવે તે અતિ અનિવાર્ય છે. સોલિડ વેસ્ટ છે એને ઘણીવાર હવા અને પાણીના પ્રદૂષણ પછી ત્રીજું પ્રદૂષણ માનવામાં આવે છે. આવો ઘન કચરો છે એ વિવિધ માનવીય પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થાય છે કે જેનો નિકાલ કરવો એક મોટો પ્રશ્ન છે. ઘન કચરાને યોગ્ય રીતે નિકાલ ન થાય તો તે હવા, પાણી અને જમીનને પોલ્યુટ કરે છે, પ્રદૂષણ કરે છે. અને આવો કચરો છે એ ખેતીવાડી, બાંધકામ, ખાણકામ, લોકો દ્વારા ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ઘન કચરો છે તે રિસાયકલિંગ કરી અને તેનો પુન ઉપયોગ રીયુઝ કરવામાં આવે તો તેનો નિકાલનો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ છીએ અને એન્વાયરમેન્ટ ઉપર પણ તેની ઘણી અસર બચાવી શકીએ છીએ. So it is generally not possible to completely reuse wastewater. How much wastewater can be treated and reused depend on the factors are availability of the pure water, cost of the pure water, transportation cost and possibility of the water quality standards. સામાન્ય રીતે આપણે ગંદા પાણીના શુદ્ધપણે પૂર્ણ ઉપયોગ શક્ય નથી અને ગંદા પાણીના ટ્રીટમેન્ટ કરીને તેનો પૂર્ણ ઉપયોગ કેટલો થઈ શકે તેનો આધાર શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, શુદ્ધ પાણીનો ખર્ચ, શુદ્ધ પાણીનો પરિવહન ખર્ચ, ટ્રીટમેન્ટ કોસ્ટ, પાણીના ગુણવત્તાના ધોરણો અને ગંદા પાણીના શુદ્ધિકરણની શક્યતા વગેરે બાબત ઉપર રહેલો છે. તેમજ ટ્રીટમેન્ટ કરેલા પાણીનો ક્યાં ઉપયોગમાં લેવાનો છે વગેરે પણ આપણે બાબતને આધાર રાખે છે. ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પૂર્ણ ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકીએ? તો તે મ્યુનિસિપલ પર્પઝ માટે કરી શકીએ, ઔદ્યોગિક હેતુ માટે કરી શકીએ, ખેતીવાડી એટલે કે એગ્રીકલ્ચર પર્પઝ માટે કરી શકીએ, રિક્રિએશનલ્સ એટલે કે આનંદ પ્રમોદ માટે કરી શકીએ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે કરી શકીએ. તો તેમાં સૌપ્રથમ આપણે મ્યુનિસિપાલિટી હેતુ માટે ડર્ટી વોટર ઇઝ ધ ડિસ્ચાર્જ ઇન ટુ ધ રિવર. નેચરલ વોટર હેઝ ધ એબિલિટી ટુ સેલ્ફ પ્યુરિફાઈ ડર્ટી વોટર, સો ઇટ કેન બી ક્યુરેડ ઇન ધ શોર્ટ ટાઈમ. સચ વોટર કેન બી યુઝ ફોર ડ્રિંકિંગ આફ્ટર ટ્રીટમેન્ટ લાઇક ધ કોગ્યુલેશન, ફિલ્ટ્રેશન એન્ડ ધ ક્લોરિનેશન. મોડર્ન મેથડ ઓફ ધી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સચ એઝ ધ ડીમિનરાઇઝેશન એન્ડ ધ ડીસેલિનાઇઝેશન કેન બી યુઝ ફોર ડ્રિંકિંગ વોટર, રિમૂવિંગ ધ ઇમ્પ્યુરિટીઝ. Where two lines of the water supply are available, treated water in a one line can be used for the toilet flushing and gardening. ગંદા પાણીને નદીમાં વહાવી દેવામાં આવે છે
અને કુદરતી પાણીમાં ગંદા પાણીને સ્વયં શુદ્ધ સેલ્ફ પ્યુરિફિકેશન કરવાની ક્ષમતા હોવાથી તેમાં થોડોક સમય કુદરતી ઉપચાર થઈ શકે છે. આવા પાણીને કોઇગ્યુલેશન, ફિલ્ટ્રેશન અને ક્લોરિનેશન જેવી ટ્રીટમેન્ટ કર્યા બાદ પીવા માટે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. ગંદા પાણીના શુદ્ધિકરણ માટે આધુનિક રીતો જેવી કે ડી મિનરલાઇઝેશન અને ડી સેલિનાઇઝેશન દ્વારા અશુદ્ધિઓ દૂર કરી અને પીવા પાણી માટે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. જ્યાં પાણીની સપ્લાય માટે બે લાઇનો ઉપલબ્ધ હોય ત્યાં એક લાઇનમાં ટ્રીટમેન્ટ કરેલું પાણી આપી તેનો ઉપયોગ ટોયલેટ, ફ્લશિંગ, ગાર્ડનિંગ વગેરે કાર્ય માટે આપણે કરી શકીએ છીએ. અને ટ્રીટમેન્ટ કરેલું પાણી છે તે બગીચા અને ગોલ્ફ કોર્સના છંટકાવ માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ આપણે મ્યુનિસિપલ પર્પઝ માટે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃઉપયોગ કઈ રીતે કરી શકીએ તેની આપણે ડિસ્કશન કર્યું. નાવ નેક્સ્ટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, એટલે કે ઔદ્યોગિક હેતુ માટે. ઇન્ડસ્ટ્રીયલ આર સેકન્ડ ઓનલી ઇન ધ વોટર કન્ઝપ્શન આફ્ટર ધ હાઉસ હોલ્ડ. ધ હાયેસ્ટ વોટર કન્ઝપ્શન ઇન ધ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇન ધ કુલિંગ ટાવર. ટ્રીટમેન્ટ વોટર કેન બી યુઝ ફોર ધ સચ પર્પઝ અસ ધ પ્રોસેસ વોટર ઓર ઇન ધ બોઇલર. ઉદ્યોગો માટે પાણીના વપરાશમાં ઘરગથ્થુ વપરાશ પછી તે બીજા નંબર ઉપર આવે છે. ઉદ્યોગોમાં સૌથી વધુ પાણીનો વપરાશ કુલિંગ ટાવરમાં થાય છે અથવા તો હેતુ માટે ટ્રીટમેન્ટ કરેલું પાણી વાપરી શકાય છે, તેમજ બોઇલરમાં અને પ્રોસેસ વોટર તરીકે આપણે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં રિસાયકલિંગ કરેલું પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ એગ્રીકલ્ચર, એટલે કે ખેતીવાડી માટે. પ્રાઇમરી ટ્રીટેડ વોટર કેન બી યુઝ ફોર ધ ક્રોપ્સ લાઇક કોટન, સુગર કેન, વેજીટેબલ. એકોર્ડિંગ ટુ ધ હેલ્થ લોઝ, વેસ્ટ વોટર કેન નોટ બી યુઝ ફોર ક્રોપ્સ ધેટ કેન બી ઇટન ડાયરેક્ટલી વિધાઉટ ટ્રીટમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ લીચિંગ ઓફ સોઇલ્સ. તો એગ્રીકલ્ચર માટે આપણે વાત કરીએ તો પ્રાથમિક ટ્રીટમેન્ટ કરેલું પાણી છે તે કપાસ, શેરી, શાકભાજી વગેરે પાકો માટે આપણે ઉપયોગમાં લઈ શકાય છે. પણ સ્વાસ્થ્ય અંગેના કાયદાઓ મુજબ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કર્યા વગર જે પાકો સીધા જ ખાવામાં વપરાય છે તેના માટે આપણે આ પાણી આપણે વાપરી શકાય નહીં. ઘાસચારો ઉગાડવા માટે, જંગલો માટે અને લીચિંગ ઓફ સોઇલ એટલે કે જમીનની ખારાશ દૂર કરવા માટે આપણે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃઉપયોગ કરી શકીએ છીએ. નાવ નેક્સ્ટ ઇઝ ધ રિક્રિએશન, આનંદ પ્રમોદ માટે. સ્પ્રિંકિંગ ઓન ધ ગોલ્ફ કોર્સ એન્ડ ધ ગાર્ડન્સ, બોટિંગ એન્ડ ધ પોન્ડ્સ ફોર ધ રિક્રિએશન, પોન્ડ્સ ફોર ફિશ લાઇફ એન્ડ સ્વિમિંગ પૂલ. ગોલ્ફ કોર્સ અને બગીચાના છંટકાવ માટે, બોટિંગ અને આનંદ પ્રમોદ માટે તળાવો બનાવવા, મત્સ્ય ઉછેર માટે અને સ્વિમિંગ પૂલ માટે આપણે રિક્રિએશનલમાં એટલે કે આનંદ પ્રમોદ માટે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃઉપયોગ આપણે કરી શકીએ છીએ. ભૂગર્ભ જળના રિચાર્જ માટે પણ આપણે પાણીનો પુનઃઉપયોગ કરી શકીએ છીએ. તો ગ્રાઉન્ડ વોટર રિચાર્જમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે, ભૂગર્ભ જળ રિચાર્જ કરી અને ખારા પાણીનું અંતર્ભેદન રોકવા માટે માટીની કૂટાઈ કરતી વખતે માટીમાં ઉમેરવા, તો આ રીતે આપણે ભૂગર્ભ જળ રિચાર્જ માટે પણ ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ટ્રીટમેન્ટ કરેલા પાણીના પુનઃઉપયોગની રીતમાં મ્યુનિસિપલ પર્પઝ માટે, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે, એગ્રીકલ્ચર પર્પઝ માટે, રિક્રિએશનલ પર્પઝ માટે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પર્પઝ માટેનું ડિસ્કશન કર્યું. નાવ નેક્સ્ટ ઇઝ ધ યુટિલાઇઝેશન એન્ડ ધ મેનેજમેન્ટ ઓફ ધી સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરાનો ઉપયોગ અને વ્યવસ્થાપન. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી સોલિડ વેસ્ટ? ધ સોલિડ વેસ્ટ ઇઝ ધ કન્સિડર અઝ ધ થર્ડ પોલ્યુશન આફ્ટર ધ એર એન્ડ ધ વોટર પોલ્યુશન. સોલિડ વેસ્ટ ઇઝ જનરેટ ફ્રોમ ધ વેરિયસ હ્યુમન એક્ટિવિટીઝ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, માઇનિંગ. ડિસ્પોઝિબલ ઓફ ધી સચ સોલિડ વેસ્ટ ઇઝ અ મેજર પ્રોબ્લેમ. સોલિડ વેસ્ટ કેન બી ક્લાસિફાઈડ અઝ ગાર્બેજ, રબીસ, રિયુઝ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, એગ્રીકલ્ચર વેસ્ટ. એટલે ઘન કચરાને હવા અને પાણીના પ્રદૂષણ પછી ત્રીજું પ્રદૂષણ માનવામાં આવે છે. ઘન કચરાનો વિવિધ માનવીય પ્રવૃત્તિઓમાં, ખેતીવાડી, ઉદ્યોગો, ખાણકામ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે. આવા ઘન કચરાનો નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા છે. અને આપણે ઘન કચરાને ક્લાસિફાઈ કરીએ તો તે ગાર્બેજ, રબીસ, રિયુઝ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને એગ્રીકલ્ચર વેસ્ટમાં કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે ગાર્બેજનું ડિસ્કશન કરીએ.
પ્યુટ્રીસ્કેબ વેસ્ટ ફ્રોમ ધ ઓલ ફૂડ્સ ઇઝ કોલ્ડ ગાર્બેજ, એટલે કે બધા જ ખાદ્ય પદાર્થોમાંથી પેદા થતા સડો લાગે તેવા, એટલે કે પ્યુટ્રીસ્કેબ કચરાને આપણે ગાર્બેજ કહેવામાં આવે છે. તો તેમાં રોટન ગ્રેન્સ, સ્પોઇલ વેજીટેબલ, રોટન ફ્રૂટ્સ, મીટ એટલે કે સડેલું અનાજ, બગડેલા શાકભાજી, સડેલા ફળો અને માંસ વગેરે આપણે ગાર્બેજમાં આવે છે. નેક્સ્ટ ઇઝ અ રબીશ. સોલિડ વેસ્ટ ધેટ ડઝ નોટ રોટન ઇઝ કોલ્ડ રબીશ. સડો ન લાગે તેવા ઘન કચરાને આપણે રબીશ કહેવામાં આવે છે. હવે સળગે તેવા એટલે કે ફેમિએબલ, પેપર, વુડ, રબર, લેધર એ નોન ફેમિએબલ એટલે કે સળગે નહીં તેવા આયર્ન, ગ્લાસ, સિરામિક, બ્રિક, કોન્ક્રીટ. નેક્સ્ટ ઇઝ ધ રિફ્યુઝ. રિફ્યુઝ ઓલ ટાઈપ્સ ઓફ ધી સોલિડ વેસ્ટ ડિસ્કાર્ડેડ બાય ધ કોમ્યુનિટી બટ નોટ ઇન્કલુડિંગ ધ હ્યુમન એક્સેટ્રા, ઇન્કલુડિંગ ધ ગાર્બેજ, રબીશ, એસિસ એન્ડ ડેડ એનિમલ્સ. એટલે કે સોસાયટી દ્વારા તજી દેવાયેલા બધા જ પ્રકારના ઘન કચરાને આપણે રિફ્યુઝ કહેવામાં આવે છે, કે જેમાં માનવીય મળનો સમાવેશ થતો નથી તો તેને આપણે રિફ્યુઝ કહીએ છીએ. એમાં ગાર્બેજ આવે છે, રબીશ આવે છે, એસ એટલે કે રાખ આવે છે, ડેડ એનિમલ આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો પણ થોડોક સમાવેશ થાય છે. તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં આપણે ફ્લાય એસ છે, મેટલ છે, કેમિકલ છે, પેન્ટ્સ, સીવે ટ્રીટમેન્ટ, સ્લગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને એગ્રીકલ્ચર વેસ્ટમાં આપણે એનિમલ ડંગ, ક્રોપ પ્લાન્ટ એટલે કે પશુઓનું છાણ, પાકના છોડ વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં આપણે ઘન કચરાનો નિકાલ જમીન ઉપર અને સમુદ્ર પૂરતો મર્યાદિત છે, પણ ઘણા બધા ઘન કચરાને આપણે રિસાયકલિંગ કરી અને તેનો પૂર્ણ ઉપયોગ લઈ શકીએ છીએ. ઘન કચરાને નિકાલ કરતાં પહેલાં તેનો યોગ્ય રીતે આપણે એકઠો કરવો પણ ખૂબ જ જરૂરી છે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્કલુડિંગ ધ કલેક્શન ઓફ ધી સોલિડ વેસ્ટ, ડિસ્પોઝલ ઓફ ધી સોલિડ વેસ્ટ અને રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આપણે ત્રણ બાબતનો સમાવેશ કરીએ છીએ, કે ઘન કચરાને આપણે એકઠો કરવો એટલે કે કલેક્શન, ઘન કચરાનો નિકાલ કરવો એટલે કે ડિસ્પોઝલ, અને ઘન કચરાનો આપણે પૂર્ણ ઉપયોગ કરવો એટલે કે રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટ. તો સ્ટાર્ટ વિથ ધ કલેક્શન ઓફ ધી સોલિડ વેસ્ટ. તો તેમાં આપણે કલેક્શન સિસ્ટમને આપણે બે વિભાગમાં વેચીએ છીએ, પ્રાઇમરી કલેક્શન અને સેકન્ડરી કલેક્શન. નાવ સ્ટાર્ટ વિથ ધ પ્રાઇમરી કલેક્શન ઓફ સિસ્ટમ. એન્ડ પ્રાઇમરી કલેક્શન સિસ્ટમમાં ચાર રીતો અપનાવવામાં આવે છે: કોમ્યુનલ સ્ટોરેજ બિન્સ, બ્લોક કલેક્શન, કર્બસાઇડ કલેક્શન અને ડોર ટુ ડોર કલેક્શન. તો સ્ટાર્ટ વિથ ધ કોમ્યુનલ સ્ટોરેજ બિન્સ. ઇન ધીસ મેથડ ધ સ્ટોરેજ બિન્સ વિથ ધ વર્કિંગ કેપેસિટી ઓફ 1 to 2 meter cube આર પ્લેસ ઓન ધ એમ્પ્ટી રોડ. સચ સ્ટોરેજ બિન્સ આર પ્લેસ એ ડિસ્ટન્સ ઓફ 50 to 100 meter. પીપલ ડમ્પ ધેર વેસ્ટ ઇન ધ સ્ટોરેજ બિન્સ. મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ ટેક સચ સ્ટોરેજ બિન્સ બાય ટ્રેક્ટર, એમ્પ્ટી ધેમ એટ ધ ડિસ્પોઝલ સાઇટ એન્ડ પુટ ધેમ બેક ઇન ધેર ઓરિજિનલ પ્લેસ. કોમ્યુનલ સ્ટોરેજ બિન્સમાં આ રીતમાં શેરી અથવા રોડ ઉપર 1 to 2 meter cube ક્ષમતાવાળા સ્ટોરેજ બિન્સ મૂકવામાં આવે છે, અને આ સ્ટોરેજ બિન્સ છે 50 meter to 100 meter અંતરે મૂકવામાં આવે છે, કે આજુબાજુના લોકો પોતાના ઘરનો કચરો છે એ આ સ્ટોરેજ બિન્સમાં ઠાલવી જાય છે, અને મ્યુનિસિપલ કર્મચારીઓ આવા સ્ટોરેજ બિન્સને ટ્રેક્ટર દ્વારા લઈ જઈ અને નિકાલ કરવાના સ્થળે ખાલી કરી અને પાછી મૂળ જગ્યાએ મૂકી આવે છે. ગેરફાયદા તેના કોમ્યુનલ સ્ટોરેજ બિન્સના. પીપલ હેવ ટુ ગો ફાર ટુ ડિસ્પોઝ ધ ગાર્બેજ. પીપલ ડુ નોટ કોઓપરેટ એન્ડ ધ થ્રો રબીશ આઉટસાઇડ ધ હાઉસ. વન્સ ધ સ્ટોરેજ બિન ઇઝ ફૂલ ધ રબીશ સ્પ્રેડ અરાઉન્ડ એન્ડ ગેટ્સ ડર્ટી. હવે એના ગેરફાયદા એવા છે કે લોકોને કચરો નાખવા માટે અમુક અંતર સુધી જવું પડે છે, કે જેમાં અમુક લોકો છે તે સહકાર આપતા નથી અને ડાયરેક્ટ ઘરની બહાર જ આ કચરો ફેંકી આપે છે. સ્ટોરેજ બિન ભરાઈ જાય છે અથવા આજુબાજુ કચરો નીચે પડે છે અને કચરો આજુબાજુના એરિયામાં ફેલાઈ જાય છે અને ગંદકી પણ ફેલાય છે. તો આ એના ગેરફાયદાની વાત આવી. નેક્સ્ટ ઇઝ ધ બ્લોક કલેક્શન. ઇન ધીસ વે ધ મ્યુનિસિપલ વ્હીકલ ટ્રેક્ટર રેગ્યુલર પાસીસ થ્રુ ધ સ્ટ્રીટ એટ ધ પ્રિસ્ક્રાઇબ ટાઈમ. ધીસ મેથડ ઇઝ વેરી યુઝફુલ બટ
If the garbage truck is irregular, there is a problem and the people throw garbage outside. બ્લોક કલેક્શન સિસ્ટમ છે તે રીતમાં મ્યુનિસિપલનો વાહન છે અથવા ટ્રેક્ટર છે નિયમિતપણે ચોક્કસ ટાઈમ અને સમયે જે તે શેરીમાંથી પસાર થાય છે લોકો પોતાના ઘરમાંથી ડસ્ટબિન આ વાહનોમાં ઠાલવી જાય છે. આ રીત ઘણી ઉપયોગી છે, પરંતુ કચરા માટે વાહન જો અનિયમિત હોય ત્યારે મુશ્કેલી થાય છે અને લોકો છે કચરો બહાર ફેંકી દે છે. નાવ નેક્સ્ટ ઇઝ ધ કર્બ સાઇડ કલેક્શન. સ્વીપર વિથ ધ વ્હીકલ ઓફ ધી મ્યુનિસિપલ ડમ્પ ધ ડસ્ટબિન ઇન ટુ ધ ટ્રેક્ટર એન્ડ પુટ ઇટ બેક ઇન ટુ હિસ પ્લેસ. એટલે આ રીતમાં લોકો પોતાનું ડસ્ટબિન છે તે ઘરની બહાર દરવાજા પાસે મૂકી રાખે છે અને મ્યુનિસિપાલિટીના વાહન સાથે સફાઈ કામદારો આવે છે અને આ ડસ્ટબિનને છે તે ટ્રેક્ટરમાં ઠાલવે અને ડસ્ટબિન છે તે પોતાના મૂળ સ્થાને પાછું મૂકી આપે છે. હવે આ પદ્ધતિના ગેરફાયદાની વાત કરીએ તો ડસ્ટબિનને ચોરાઈ જવા, ડોગ કેટલ સ્કેટર ડસ્ટબિન વેસ્ટ, કૂતરા પશુઓ વગેરે ડસ્ટબિનનો કચરો વેરવિખેર કરી નાખે છે અને સ્વીપર સ્કેટર ધ ડસ્ટબિન વેસ્ટ એટલે કે ઝાડુવાળાઓ પણ ડસ્ટબિનનો કચરો વેરવિખેર કરી નાખે છે. તો આ એના ગેરફાયદાની વાત કરી. નેક્સ્ટ ઇઝ ધ ડોર ટુ ડોર કલેક્શન. ઇન ધીસ મેથડ ધ ગાર્બેજ કલેક્ટર એન્ટર ધ ગાર્ડન ઓર પોર્ચ ઓફ ધી હાઉસ, એમ્પ્ટીઝ ધ ગાર્બેજ બાસ્કેટ ઇન ધ ટ્રેક્ટર એન્ડ રિટર્ન ઇટ ટુ ઇટ્સ ઓરિજિનલ પ્લેસ. ધીસ મેથડ ઇઝ વેરી ઇફેક્ટિવ બટ એક્સપેન્સિવ. આ રીતમાં કચરાવાળો છે જે મકાનના આપણે બગીચા કે વરંડામાં કે પોર્ચમાં દાખલ થઈ અને ત્યાં પડેલી આપણી કચરા ટોપલીને જાતે જ લઈ અને ટ્રેક્ટરમાં ઠાલવી આપે છે અને પાછી ડસ્ટબિન છે તે પોતાની મૂળ જગ્યાએ મૂકી આપે છે. આ રીત ખૂબ જ અસરકારક છે પણ થોડીક એક્સપેન્સિવ છે એટલે ખર્ચાળ છે. તો આ આપણે પ્રાઇમરી કલેક્શનની વાત કરીએ તો પ્રાઇમરી કલેક્શનમાં આપણે કોમ્યુનલ સ્ટોરેજ બિન્સ, બ્લોક કલેક્શન, કર્બસાઇડ કલેક્શન અને ડોર ટુ ડોર કલેક્શનનું ડિસ્કશન કર્યું, તેમજ તેના ગેરફાયદા અને તેના ફાયદાનું પણ ડિસ્કશન કર્યું. નેક્સ્ટ ઇઝ અ સેકન્ડરી કલેક્શન સિસ્ટમ. ગાર્બેજ કલેક્ટ થ્રુ ધ પ્રાઇમરી કલેક્શન ઇઝ કલેક્ટેડ એટ અ સ્પેસિફિક પ્લેસ. ગાર્બેજ ઇઝ ટ્રાન્સપોર્ટેશન ફ્રોમ ધીસ પ્લેસ બાય ધ લાર્જ વ્હીકલ ટુ ધ ફાઇનલ ડિસ્પોઝિબલ સાઇટ વિચ ઇઝ કોલ્ડ અ સેકન્ડરી કલેક્શન. પ્રાથમિક કલેક્શન દ્વારા એકઠો થયેલો કચરો કોઈ એક ચોક્કસ સ્થળે ભેગો કરવામાં આવે છે અને આ સ્થળેથી કચરાને મોટા વાહન દ્વારા અંતિમ નિકાલના સ્થળ સુધી લઈ જવામાં આવે છે, તેને સેકન્ડરી કલેક્શન ઓફ ધી સિસ્ટમ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં આપણે જુદા જુદા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે કે તેમાં ફ્લેટ બોડી ટ્રક્સ, ટ્રક વિથ અ ટ્રિપિંગ એરેન્જમેન્ટ, કન્ટેનર કેરિયર સિસ્ટમ અને ડમ્પર પ્લેશર વગેરે આપણે વ્હીકલનો ઉપયોગ કરવામાં આવે છે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરાના નિકાલ કઈ રીતે કરવો. તો સોલિડ વેસ્ટ શુડ બી ડિસ્પોઝ ઇન એ સચ એ વે ધેટ ઇટ ડઝ નોટ કોસિસ ધ એની અધર ટાઈપ ઓફ ધી પ્રોબ્લેમ્સ. ધ મેઇન મેથડ ઓફ ધી સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ ઇઝ ઓપન ડમ્પિંગ, સેનિટરી લેન્ડ ફિલિંગ, કમ્પોઝિટિંગ, ઇન્સિનરેશન એન્ડ ડિસ્પોઝલ ઇન ટુ સી. તો આપણે ઘન કચરાનો નિકાલ કરવા માટે 5 સિસ્ટમ, ઓપન ડમ્પિંગ, સેનિટરી લેન્ડ ફિલિંગ, કમ્પોઝિંગ, ઇન્સિનરેશન એન્ડ ડિસ્પોઝલ ઇન ટુ સીનો ઉપયોગ કરીએ છીએ. તો સ્ટાર્ટ વિથ ધ ઓપન ડમ્પિંગ. This method of the solid waste disposal is widely used in India. This method is simple and requires no special planning. Commonly used in the low-lying area of the city. ઘન કચરાનો નિકાલની આ રીત છે ભારતમાં ખૂબ જ મોટા પાયે વપરાય છે અને આ ખૂબ જ ઇઝી મેથડ છે. એમાં કોઈ ખાસ આયોજન કરવાની જરૂર હતી નથી. સામાન્ય રીતે આપણે સિટીના નીચાણવાળા વિસ્તારો હોય કે પરા હોય અથવા તો ભાગોળ હોય એ વિસ્તારોમાં પૂરણ કરવા માટે આ રીત વપરાવવામાં આવે છે. એના તેના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ઇન્ફેક્શન ઓફ ધી મોસ્કીટો ફાઇલ્સ રેટ્સ ઇન્ક્રીઝ ઇન ધ સરાઉન્ડિંગ એરિયા, ધ સ્ટેન્ચ સ્પ્રેડ ટુ ધ સરાઉન્ડિંગ એરિયા, એટલે આસપાસના વિસ્તારમાં આપણે મચ્છર, માખી અને ઉંદરનો ઉપદ્રવ વધે છે. એટલે કે આસપાસના વિસ્તારમાં આપણે મચ્છર છે, માખી, ઉંદર વગેરેનો ઉપદ્રવ વધે છે અને
આસપાસના વિસ્તારમાં સ્ટેન્ચીસ એટલે કે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે, એટલે કે ખરાબ વાસ આવે છે, બેડ ઓડર આવે છે. નેક્સ્ટ ઇઝ ધ સેનિટરી લેન્ડફિલ. ધીસ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ ડિસ્પોઝલ સિસ્ટમ ઇન ધ વિચ વેસ્ટ ઇઝ ધ ડિસ્પોઝ એકોર્ડિંગ ટુ ધ એન્જિનિયરિંગ ઓપરેશન એન્ડ ડિઝાઇન. ઇન ધીસ વે ધ સોલિડ વેસ્ટ ઇઝ ફિલ વિથ ધ ટ્રેન્ચીસ એન્ડ પ્રોપરલી કોમ્પેક્ટ કન્વર્ટ વિથ ધ સોઇલ. ધીસ સ્ટેપ્સ આર ફોલોઝ. સોલિડ વેસ્ટ ઇઝ બ્રોટ ટુ ધ ડિસ્પોઝલ સાઇટ બાય ટ્રક્સ એન્ડ ડમ્પર. સોલિડ વેસ્ટ ઇઝ ડંગ ઇન ટુ ધ ટ્રેન્ચીસ ઓર લો લાઇંગ એરિયાઝ. આ એક ખાસ પ્રકારની નિકાલ પદ્ધતિ છે કે જેમાં કચરાનો નિકાલ છે એ એન્જિનિયરિંગ ઓપરેશન અને ડિઝાઇન પ્રમાણે કરવામાં આવે છે, અને આ રીતમાં ઘન કચરાના ખાઈઓમાં ભરી અને યોગ્ય કુટાઈ કરી તેના ઉપર માટીનું કવર કરવામાં આવે છે. અને તેમાં જે રીતનો કરીએ છીએ સ્ટેપ, તો તેમાં ઘન કચરાને ટ્રકો અને ડમ્પરો દ્વારા નિકાલના સ્થળે લાવવામાં આવે છે, અને ઘન કચરાને ખોદેલી ખાઈઓ કે નીચાણવાળા વિસ્તારોમાં સ્તરોમાં પાથરવામાં આવે છે. ધ થિકનેસ ઓફ ધી ઈચ લેયર ઇઝ કેપ્ટ મેક્સિમમ ઓફ 1.5 મીટર. ઈચ લેવલ ઓફ ધી રોલર ઓર બુલડોર્સ. ધ લેયર ઓફ ધી સોઇલ અબાઉટ 20 સેન્ટીમીટર થિંક ઇઝ સ્પ્રેડ ઓવર ઈચ લેયર. આફ્ટર ધ લેઇંગ ઓલ ધ લેયર, અ લેયર ઓફ ધી સોઇલ અબાઉટ ધ 1 મીટર થિંક ઇઝ લેડ એટ ધ ટોપ. ધીસ મેથડ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ કંટ્રોલ ટ્રીપિંગ મેથડ. હવે આ દરેક સ્તરની જાડાઈ છે તે આપણે વધુમાં વધુ છે 1.5 મીટર સુધી રાખવામાં આવે છે. દરેક સ્તરને ઉપર રોલર અથવા તો બુલડોઝર વડે કુટાઈ કરવામાં આવે છે. દરેક સ્તર ઉપર આશરે 20 સેન્ટીમીટર જાડાઈનું માટીનું સ્તર પાથરવામાં આવે છે, અને આ બધા સ્તરોને પાથરી દીધા પછી સૌથી ઉપર આશરે આપણે 1 મીટર જેટલું જાડાઈવાળું માટીનું સ્તર છે તે પાથરી અને તેની કુટાઈ કરવામાં આવે છે. અને આ રીતને આપણે કંટ્રોલ ટ્રીપિંગ મેથડ પણ કહેવામાં આવે છે. તો આ સેનિટરી લેન્ડફિલ્ડની આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ ઇઝ ધ કમ્પોઝિટિંગ. કમ્પોઝિટિંગ ઇઝ ધ મેથડ ટ્રીટિંગ ધ ઓર્ગેનિક સોલિડ વેસ્ટ. ઇટ ઇઝ ધ એરોબિક મેથડ ઓફ ધ ડીકમ્પોઝિશિંગ સોલિડ વેસ્ટ બેક્ટેરિયા ફંગી. ઇન ધ સોલિડ વેસ્ટ ડીકમ્પોઝ ધ ઓર્ગેનિક મેટર એન્ડ પ્રોડ્યુસ એ સ્ટેબલ હ્યુમન લાઇક પ્રોડક્ટ. ઇટ ઇઝ વેરી ફર્ટાઇલ, યુઝ એઝ અ સોઇલ કન્ડિશનર. ધેર આર ટુ વેઝ ઓફ ધી મેન્યુઅલ કમ્પોઝિટિંગ, ઇન્ડોર પ્રોસેસ એન્ડ ધ બેંગ્લોર પ્રોસેસ. કમ્પોઝિટિંગ એ ઓર્ગેનિક સોલિડ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવાની આધુનિક પદ્ધતિ છે. તે સોલિડ વેસ્ટનું ડીકમ્પોઝિશન કરવાની એરોબિક પદ્ધતિ પણ છે. ઘન કચરામાં રહેલા બેક્ટેરિયા, ફંગી વગેરે કાર્બનિક પદાર્થોનું ડીકમ્પોઝિશન કરે છે, વિઘટન કરે છે અને સ્થિર હ્યુમસ જેવી નિપજ ઉત્પન્ન કરે છે કે જે ખૂબ જ ફળદ્રુપ હોય છે, અને તેનો ઉપયોગ છે આપણે સોઇલ કન્ડિશનર તરીકે કરી શકાય છે. મેન્યુઅલ કમ્પોઝિશન છે એ આપણે બે રીતે કરી શકીએ છીએ, ઇન્ડોર પ્રોસેસ અને બેંગ્લોર પ્રોસેસ. તો વિથ ધ ઇન્ડોર પ્રોસેસ, ઇન ધીસ મેથડ એન ઓપન પીટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ મેશનરી ઓફ બ્રિક્સ. In which human feces night soil is mixed with the street waste and a layer of about 8 cm thickness is filled. A layer of the 8 cm thickness domestic refuse is laid on it. In this way the layers of the bed are filled with a thickness of about 1.5 meter. This material is rotated in the pit every 2 weeks of the aerobic action and is kept in the pit for 8 weeks. The mixture of is then taken out of the pit and kept on the ground next to ફોર એ મંથ. ઇન્ડોર પ્રોસેસમાં ઈંટોનું ચણતરકામ કરીને એક ખુલ્લો પીટ તૈયાર કરવામાં આવે છે, ખાડો તૈયાર કરવામાં આવે છે. તેમાં માનવીય મળ એટલે કે નેટ સોઇલને શેરીના કચરા સાથે ભેળવી અને 8 સેન્ટીમીટર જડાઈનું સ્તર કરવામાં આવે છે, અને તેના ઉપર 8 સેન્ટીમીટર જડાઈનું ડોમેસ્ટિક રિફ્યુઝનું સ્તર પાથરવામાં આવે છે. આમ આ રીતે વારાફરતી સ્તરો કરીને 1.5 મીટર જડાઈ સુધી ભરવામાં આવે છે. આ મટીરિયલને ખાડામાં આપણે દર 2 અઠવાડિયે ફેરવવામાં આવે છે, જેથી એરોબિક એક્શન થાય છે અને 8 અઠવાડિયા સુધી પીટમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આ મિક્સિંગને પીટમાંથી બહાર કાઢી અને જમીન ઉપર પાથરી અને 1 મહિના સુધી રાખવામાં આવે છે.
Now next is the Bangalore process. In this method, pits are made in the ground. These pits are paved with the night soil, animal waste, sewage, slug and garbage. It is coated with a layer of stable organic matter like straw, paper, wood, leaves, municipal sweeping, etc. The top layer of the soil is paved and kept to 5 to 6 months without rotation. Such compost has a nitrogen content of 2%, which acts as a good fertilizer. બેંગ્લોર પ્રોસેસમાં જમીનમાં ખાડા કરવામાં આવે છે, પીટ કરવામાં આવે છે અને આ પીટમાં નાઇટ સોઇલ છે, એનિમલ વેસ્ટ છે, સીવેજ સ્લગ, ગાર્બેજ વગેરેનું સ્તર પાથરવામાં આવે છે અને તેના ઉપર સ્થિર કાર્બનિક પદાર્થો જેવા કે સ્ટ્રો, પેપર, વુડ, લીવ્સ, મ્યુનિસિપલ સ્વીપિંગ વગેરેનું લેયર પાથરવામાં આવે છે અને સૌથી ઉપર માટીનું લેયર પાથરી અને તેને ફેરવ્યા વગર 5 થી 6 મહિના સુધી રાખવામાં આવે છે, 5 to 6 months. અને આવા કમ્પોસ્ટમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે તે 2% જેટલું હોય છે કે જે સારા ખાતર તરીકે, ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગમાં આવે છે. તો આ આપણે કમ્પોઝિટિંગની ઇન્ડોર પ્રોસેસ અને બેંગ્લોર પ્રોસેસનું ડિસ્કશન કર્યું. નેક્સ્ટ મેથડ ઇઝ ધ ઇન્સિનરેશન. ઇટ ઇઝ અ ફર્નેસ વિથ અ ચીમની, ફીડ ડોર, ગ્રીટિંગ is used to burn a refuse. Refuse is a place in the furnace through a feed door which is ignite on the grating. This is the image of the incinerator. The generated ash is taken out through the door below from it. This method is more suitable for the dense cities where it is not possible to dispose the refuse on the ground. Incinerator ek bhatti che jema chimney, feed ડોર, ગ્રીટિંગ વગેરે આવેલા હોય છે અને તેનો ઉપયોગ રિફ્યુઝને સળગાવવા માટે થાય છે. ફીડ ડોર વડે ભઠ્ઠીમાં રિફ્યુઝ નાખવામાં આવે છે કે જે ગ્રીટિંગ ઉપર સળગે છે અને ઉત્પન્ન થયેલી રાખને નીચેના દરવાજાથી આપણે બહાર કાઢવામાં આવે છે. અને આ પદ્ધતિ ગીચ શહેરો માટે ખૂબ જ અનુકૂળ છે કે જ્યાં રિફ્યુઝનો જમીન ઉપર નિકાલ કરવાનો શક્ય નથી. This method is very effective and kills the germs and the harmful bacteria. This method produces a lot of smoke which is pollute the air, also damage the building and affect the vegetation. આ મેથડ છે એમ જોઈએ તો ખૂબ જ અસરકારક છે અને જંતુઓ તેમજ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે, પરંતુ આ સિસ્ટમમાં ખૂબ જ ધુમાડો પેદા થાય છે જે એર પોલ્યુશન કરે છે અને બિલ્ડિંગને પણ ડેમેજ કરે છે, નુકસાન કરે છે અને તેનું વેજીટેશન એટલે કે વનસ્પતિ ઉપર પણ ખૂબ જ અસર કરે છે. તો આ ઇન્સિનરેટર કઈ રીતે વર્ક કરે તેનું આપણે ડિસ્કશન કર્યું. ડિસ્પોઝલ ઇન ટુ સી, એટલે કે ઘન કચરાને આપણે દરિયામાં નિકાલ કરવો. હવે જે સિટી છે તે દરિયાની નજીક આવેલું હોય ત્યાં આ શક્ય બને છે. તો આ કચરાને આપણે મોટી બોટમાં કિનારાથી લગભગ 15 કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે અને ત્યાં સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. આ રીત છે આમ જોઈએ તો ખૂબ જ ખર્ચાળ છે અને ભારતમાં ઉપયોગમાં લેવાતી નથી. તો આ આપણે ડિસ્પોઝલ ઓફ ધી સોલિડ વેસ્ટનું ડિસ્કશન કર્યું કે તેમાં આપણે ઓપન ડમ્પિંગ, સેનિટરી લેન્ડફિલ, કમ્પોઝિટિંગ, ઇન્સિનરેશન અને ડિસ્પોઝલ ઇન ટુ સીનું ડિસ્કશન કર્યું. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરાનો આપણે પૂર્ણ ઉપયોગ. આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા ઉદ્યોગમાં ઉત્પન્ન થતા ઘન કચરાનો આપણે સીધો ઉપયોગ થઈ શકે છે, પરંતુ કેટલાક અગત્યના ઘન કચરા કે જેનો સીધો કે ટ્રીટમેન્ટ બાદ ઉપયોગ આપણે કરી શકીએ તો તે ફ્લાય એશ છે, સુગર કેન, બેગીસ છે, પેપર, ગ્લાસ, મેટલ અને પ્લાસ્ટિક્સ. ફ્લાય એશ, કમ્બશન ઓફ ધી મિનરલ કોલ ઇન ધ થર્મલ પાવર સ્ટેશન પ્રોડ્યુસ ટુ ટાઈપ્સ ઓફ ધી એશ, ફ્લાય એશ એન્ડ બોટમ એશ. Fly is the light in the wet which goes upward with the gases in the chimney. It is collected from the top of the chimney by the electrostatic precipitator, where the bottom ash is the deposit at the bottom of the chimney. Thermal power station ma khanij kolsa ne sadagva thi be prakar ni apre ashes એટલે કે રાખ ઉત્પન્ન થાય છે, fly ash અને bottom ash. Fly ash છે વજન માં ખૂબ જ હલકી હોય છે જે ચીમનીમાં વાયુ સાથે ઉપર જાય છે. તેને ચીમનીના ઉપરના ભાગેથી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિએટર દ્વારા એકઠી કરી લેવામાં આવે છે, જ્યારે બોટમ એસને ચીમનીના તળિયે જમા થાય છે.
Fly ash and the bottom ash are both waste of the solid waste, which is very difficult to dispose of. It is occupies in the large space where the fly ash and the bottom ash are piled up. In addition, the fly ash particles are blown with the wind and they pollute the atmosphere, filling up the low-lying area to form a concrete cubes, to make bricks, to make a road and the railway tracks as a part of cement in the concrete. Fly ash and bottom ash છે એમ જોઈએ તો બને નકામા આપણે સોલિડ વેસ્ટ છે તેનો નિકાલ કરવાનો ખૂબ જ મુશ્કેલ છે. ફ્લાય એસ અને બોટમ એસ નો જે જગ્યાએ ઢગલો કરવામાં આવે છે ત્યાં તે વિશાળ જગ્યા રોકે છે. ઉપરાંત ફ્લાય એસના રજકણો પવનથી ઉડીને વાતાવરણને પણ ખૂબ પોલ્યુટ કરે છે. ફ્લાય એસ અને બોટમ એસના સીધા ઉપયોગમાં આપણે વાત કરીએ તો તે રોડ અને રેલવેના પાળા બનાવવામાં, ઈંટો બનાવવામાં, કોન્ક્રીટના ક્યુબ બનાવવામાં, નીચાણવાળા વિસ્તારોમાં પૂરણ તરીકે અને કોન્ક્રીટમાં સિમેન્ટના અમુક પાર્ટ તરીકે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. Now next is the sugarcane bagasse. India produces 6 × 10⁶ tons of the sugarcane bagasse every year. This is used to make the paper pulp. એટલે કે શેરડીના કૂચા ભારતમાં દર વર્ષે શેરડીમાંથી 6 × 10⁶ tons જેટલા શેરડીના કૂચા બેગેસ ઉત્પન્ન થાય છે અને આ કૂચા પલ્પમાંથી કાગળનો પેપર પલ્પ બનાવવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ પેપર વેસ્ટ પેપર કન્ટેન ડસ્ટ સેન્ડ આસફાલ્ટ ક્લિપ પ્લાસ્ટિક કવર રબર બેન્ડ વિચ ઇઝ રિમૂવડ ધેન આફ્ટર પ્રોસેસ ઇઝ ઇટ ધ આઇટમ મેડ ફ્રોમ ધ રિસાયકલિંગ પેપર આર પેપર બોર્ડ ઇન્સ્યુલેશન પેપર બેગ્સ પેપર કપ્સ ડિશીઝ એન્ડ ન્યૂઝ પેપર. વેસ્ટ પેપરમાં ધૂળ રેતી ડામર ક્લિપ છે પ્લાસ્ટિક કવર છે રબર બેન્ડ વગેરે હોય છે તેને દૂર કરવામાં આવે છે ત્યારબાદ તેના પર પ્રોસેસ કરવામાં આવે છે અને રિસાયકલિંગ કરેલા પેપરમાંથી આપણે પેપર બોર્ડ છે ઇન્સ્યુલેશન છે પેપર બેગ્સ છે પેપર કપ્સ અને ડિશીઝ અને નવા પેપર આપણે બનાવી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ ગ્લાસ. બ્રોકન ગ્લાસ ઇઝ કોલ્ડ અ ક્લટ. ઇટ ઇઝ ક્લીન એન્ડ કેન બી ઇઝીલી પ્રોસેસ્ડ ઇન્સ્ટેડ ઓફ ધી સ્ટોન ગ્રીટ ઇઝ એસફાલ્ટ ટુ મેક વોટર સોલ્યુબલ ગ્લાસ વિથ એન થીન પ્રોટેક્ટિવ લેયર વિચ ઇઝ પ્રિવેન્ટ ધ ગ્લાસ ફ્રોમ ધ મેટલિંગ. અસ ધ કમ્પોનેન્ટ ઇન ધ ફોર્મ ઓફ ધ ગ્રાઉન્ડ ગ્લાસ ઇન ધ લાઇટ વેઇટ બિલ્ડિંગ મટીરિયલ. તૂટેલા કાચને આપણે ક્લટ કહીએ છીએ તે સ્વચ્છ હોય છે અને તેના ઉપર સરળતાથી પ્રક્રિયા થઈ શકે છે. વેસ્ટ ગ્લાસના ઉપયોગની આપણે વાત કરીએ તો ડામરમાં પથ્થરની કપચીની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વોટર સોલ્યુબલ ગ્લાસ બનાવવા માટે તેના ઉપર પાતળું રક્ષાત્મક પડ હોય છે જે કાચને ઓગાળી જતો બચાવે છે અને લાઇટ વેઇટ બિલ્ડિંગ મટીરિયલમાં ગ્રાઉન્ડ ગ્લાસના સ્વરૂપે એક પાર્ટ તરીકે આપણે વાપરી શકાય છે એઝ અ કમ્પોનેન્ટ. નાઉ નેક્સ્ટ ઇઝ અ મેટલ. મેટલ કેન બી ઇઝીલી રિસાયકલિંગ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ધી મેટલ આયર્ન એન્ડ ધ નોન ફ્યુરસ વિચ ઇઝ ધ ફર્સ્ટ ઇઝ ધ ફ્યુરસ મટીરિયલ ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ નોન ફ્યુરસ મેટલ વિથ ધ હેલ્પ ઓફ ધી મેગ્નેટ. અમોંગ ઓફ ધી નોન ફ્યુરસ મટીરિયલ એલ્યુમિનિયમ કોપર એન્ડ લેડ આર ધ મેઇન વન્સ. રિસાયકલિંગ ધ પ્યોર એલ્યુમિનિયમ કેન બી યુઝ એઝ અ બેઝ મેટલ. લો પ્યોરિટી એલ્યુમિનિયમ ઇઝ યુઝ ઇન ધ ડાય કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ. આપણે ઔદ્યોગિક કચરામાંથી ધાતુને સરળતાથી રિસાયકલિંગ કરી શકાય છે અને ધાતુઓ બે પ્રકારની છે, એક તો લોહ અને અલોહો. એટલે સૌપ્રથમ લોહ ધાતુને ચુંબકની મદદથી અલોહ ધાતુમાંથી આપણે છૂટી પાડવામાં આવે છે. અલોહ ધાતુમાં આપણે એલ્યુમિનિયમ છે તાંબુ છે અને સીસું છે તે મુખ્ય પાર્ટ છે અને રિસાયકલિંગ કરેલું શુદ્ધ એલ્યુમિનિયમ છે તે મૂળ ધાતુ તરીકે આપણે વાપરી શકાય છે. ઓછી શુદ્ધતાવાળું એલ્યુમિનિયમ ડાય કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં વાપરવામાં આવે છે. કોપર ઇઝ યુઝલી ફાઉન્ડ ઇન ધ ફોર્મ ઓફ વાયર ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. કોપર ઇઝ મેલ્ટેડ ટુ મેક ધ બ્લિટ્સ ઓર ધ ઇગ્નોટ્સ વિચ આર યુઝ ફોર ધ વેરિયસ પર્પઝ. લીડ ઇઝ યુઝલી ઓબટેન ફ્રોમ ધ સ્ટોરેજ બેટરીઝ. લીડ ઇઝ મેલ્ટેડ ટુ ધ મેક ઇટ્સ અલોય વિચ આર યુઝ ફોર ધ કેબલ સેટિંગ. બેટરી લીડ કન્ટેન્ટ 3% ઓફ ધી એન્ટીમોની એન્ડ ઇટ હેઝ અ લીડ કન્ટેન્ટ ઓફ ધી 7 to 8% એન્ડ ઇઝ યુઝ ટુ મેક ધ ન્યૂ બેટરી પ્લેટ્સ. તાંબુ છે આપણે સામાન્ય રીતે ઔદ્યોગિક કચરામાંથી વાયરના સ્વરૂપમાં મળે છે અને તાંબાને પીગાળીને તેમાંથી બિલેટ્સ અથવા તો ઇગ્નોટ બનાવવામાં આવે છે કે જે વિવિધ હેતુઓ માટે વપરાશમાં
લેવામાં આવે છે. સીસું સામાન્ય રીતે સ્ટોરેજ બેટરીમાંથી મળે છે અને સીસાને પીગાળીને તેના અલોય બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ કેબલ સીટિંગ માટે થાય છે. બેટરીમાંથી મળતા સીસામાં 3% એન્ટીમોની સુરખો હોય છે અને તેમાં સુરખાનું પ્રમાણ 7-8% જેટલું કરી અને તેનો ઉપયોગ નવી બેટરીની પ્લેટ બનાવવા માટે આપણે કરીએ છીએ. નાવ નેક્સ્ટ ઇઝ ધ પ્લાસ્ટિક. ધેર આર ધ 3 મેઇન ટાઈપ ઓફ ધી પ્લાસ્ટિક ઇન ધ વેસ્ટ પ્લાસ્ટિક્સ: પોલિઓફિન્સ, પોલિસ્ટ્રેન એન્ડ પીવીસી. ન્યૂ આર્ટિકલ ઓફ ધી પ્લાસ્ટિક કેન બી મેડ ફ્રોમ ધ મેલ્ટેડ વેસ્ટ પ્લાસ્ટિક, બટ ધેર આર ડિફરન્ટ ગ્રેડ ઓફ પ્લાસ્ટિક ઇન ધ પ્લાસ્ટિક ઓપ્ટેન ફ્રોમ ધ વેસ્ટ, સો ધેટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ધ આર્ટિકલ આઉટ ઓફ ઇટ. યુનિયન કાર્બાઇડ કંપની ઇન ધ યુએસએ ઓફ અમેરિકા મેન્યુફેક્ચરિંગ ધ વેક્સિસ, ગ્રીસિસ, એડહેસિવ ટાર્સ ફ્રોમ ધ વેસ્ટ પ્લાસ્ટિક્સિસ. પ્લાસ્ટિકની વાત કરીએ તો આપણે વેસ્ટ પ્લાસ્ટિકમાં મુખ્યત્વે 3 પ્રકારના પ્લાસ્ટિક હોય છે: પોલિઓફિન્સ, પોલિસ્ટાયરીન એન્ડ પીવીસી. વેસ્ટ પ્લાસ્ટિકને પીગાળીને તેમાંથી પ્લાસ્ટિકના નવા આર્ટિકલ્સ આપણે બનાવી શકીએ છીએ, પરંતુ કચરામાંથી મળતા પ્લાસ્ટિકમાં આપણે વિવિધ ગ્રીડના અને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક ઉપલબ્ધ છે, જેથી તેમાંથી આર્ટિકલ બનાવવાનું સહેલું નથી પણ મુશ્કેલ ભર્યું છે. યુએસએમાં યુનિયન કાર્બાઇડ કંપની વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વેક્સિસ છે, ગ્રીસ છે, એડહેસિવ ટાર વગેરે બનાવે છે. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે રિસાયકલિંગ ઓફ ધી વેસ્ટ વોટર એન્ડ ધ સોલિડ વેસ્ટમાં રિસાયકલિંગ એન્ડ ધ રીયુઝ ઓફ ધી વેસ્ટ વોટરનું ડિસ્કશન કર્યું, તેમજ યુટિલાઇઝેશન ધ મેનેજમેન્ટ ઓફ ધી સોલિડ વેસ્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કલેક્શન ઓફ સિસ્ટમ, તેમાં પ્રાઇમરી કલેક્શન, સેકન્ડરી કલેક્શન એન્ડ ધ ડિસ્પોઝલ ઓફ ધી સોલિડ વેસ્ટ, તેમાં આપણે ઓપન ડમ્પિંગ, સેનિટરી લેન્ડફિલ, કમ્પોઝિટિંગ, ઇન્સિલરેશન, ડિસ્પોઝલ ઇન ટુ સી નું ડિસ્કશન કર્યું. અને રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટમાં આપણે ઉપયોગમાં લેતા સોલિડ વેસ્ટ ફ્લાય એશ, સુગર કેન બેગીસ, પેપર, ગ્લાસ, મેટલ અને પ્લાસ્ટિકનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.